હા હેલો સાહેબ, સાહેબ અહીંયા કન્યાનો બૂમો પાડવાનો બહુ જ અવાજ આવે છે સાહેબ. મને તો લાગે છે પાકું લગ્ન કેન્સલ છે સાહેબ. બરાબર, તો બાનું શું બનાવ્યું છે લગ્ન તોડાવવાનું? સાહેબ અત્યાર સુધી એ તો ખબર નથી પડી, પણ શોધખોળ કરીએ છીએ સાહેબ. તમને લોકોને છેલ્લા બે દિવસથી ખાલી જલેબી રબડી ખાવા નથી બેસાડ્યા? તપાસ કરો શું થયું, વગર પુરાવાય આપણે કઈ રીતે સાબિત કરીશું કે આ લગ્ન તોડવામાં આવી રહ્યા છે, જેથી ઇન્સ્યોરન્સના પૈસા મળી શકે. એ હા સાહેબ. શું હા સાહેબ? કારણ શોધો, પુરાવા ભેગા કરો અને પછી મને કોલ કરો. સમજા? ઓકે સાહેબ, સમજી ગયો સાહેબ. જય હિન્દ. બેલા બેલા પ્લીઝ શાંત થઈ જા, તારી આંખો સૂજી જશે. થઈ જાય તો થઈ જવા દે ને, શું ફાયદો, લગન તો કેન્સલ થઈ ગયા ને. એક્સક્યુઝ મી, મે આઈ કમ ઇન? આવી જાઓ. શું હું બેલા સાથે બે મિનિટ એકલામાં વાત કરી શકું છું પ્લીઝ? યા શ્યોર, યુ જસ્ટ ટેક કેર. હા બરાબર કર્યું, તારે આવું જ કરવાનું હતું. સારું કર્યું, તારે રોહન સાથે લગ્ન ન કરવા જોઈએ. હા મારે છે ને એના જેવા છોકરા સાથે લગ્ન કરવા જ નથી. હવે ભલે હું કુંવારી જ મરી જાઉં ને, એ છોકરા સાથે લગ્ન નહીં કરું. હેશટેગ નેવર. પહેલા મને શું સાચે છોડી દેશે? રોહન વેલા તમને ખૂબ જ પ્રેમ કરે છે, એટલા માટે જે આટલી નારાજ છે તમારાથી. જુઓ, જેમ એમનો ગુસ્સો ઠંડો પડી જશે ને, એ સમજી જશે કે તમે એવું ક્યારેય ના કરી શકો. તમે એને એકવાર સમજાવો ને જોયા પ્લીઝ. છેલ્લા 5 વર્ષથી અમે લોકો એક સાથે છીએ, આટલો પણ વિશ્વાસ નથી એને મારા પર. એક રિલેશનશિપ ટ્રસ્ટ અને ભરોસા પર જ તો ટકેલું હોય છે. અમે 5 વર્ષથી રિલેશનશિપમાં છીએ, તોય મને એના પર ટ્રસ્ટ નથી, તો પછી લગ્નનો શું ફાયદો? આખરે લગ્નનો તો અર્થ જ હોય છે ને લોયલ્ટી અને કમિટમેન્ટ. આદિત્ય મને એક વાત કે, જો તું મારી જગ્યાએ હોત તો તું શું તારી વાઈફને માફ કરી દેત? નો રોહન, આઈ ડોન્ટ થિંક ઇટ્સ અ ગુડ આઈડિયા. બીકોઝ એમાં એવું છે ને કે બેલાને તો એવું જ લાગે છે કે તમારા બેનું ચક્કર ચાલે છે, ક્યાંક વાત વધારે ના બગડી જાય. મને લાગે છે કે તારે જ જઈને બેલા સાથે વાત કરવી જોઈએ, એને કહેવું જોઈએ કે આ બસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. અને જો તોય ના માને તો શું કરી શકીએ? બની શકે કે તમારા બેને નસીબમાં જ આ લખેલું હોય. કોઈને ફોર્સ તો ના કરી શકાય ને લગ્ન કરવા માટે. પ્લીઝ, હવે મને કોઈ મદદ નથી જોઈતી, બહુ જ બધું કર્યું છે તમે લોકોએ મારા માટે. જોયો, આજે તે મારી દીકરીનું દિલ તોડ્યું ને, હું ક્યારે માફ નહીં કરું તને. આજ સુધી હું તારી દરેક ભૂલોને એટલા માટે માફ કરતો હતો કારણ કે બેલાએ ઉછતી હતી કે એના લગ્ન તું મેનેજ કરે, પણ આજ જે થયું ને, માય ગોડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. વિચારી પણ નથી શકતો કે આટલી ભોળી અને આટલી સીધી દેખાવાળી છોકરી આટલી પડી શકે. શરમ વધી છે કે વેચી ખાધી તે? સર પ્લીઝ, તમે મને ખોટી સમજી રહ્યા છો. હું આવું કરવાનું વિચારી પણ ના શકું. મને મને ખબર જ નથી કે મારી પાછળ કોણ ઊભું છે. અને તમે શું બોલી રહ્યા છો જોયાને? હા, બની શકે કે તમારા થવાવાળા જમાઈનું જ કેરેક્ટર ઢીલું હોય, એનું જ દિલ આવી ગયું હોય જોયા પર. તમે જોયાને કેમ બ્લેમ કરો છો, કહો મને. એ તમે શું કહી રહ્યા છો? તમારે પ્રશ્ન કરવો છે ને, તો તમે રોહનને કરો ને. જોયાને કેમ પૂછો છો? હંમેશા છોકરીઓનો જવાબ કેમ હોય છે, આમાં બધી જ ભૂલ રોહનની છે. માહી પ્લીઝ. રોહન બેટા, આદિત્ય જો મને, તું કે મારામાં કઈ ખામી છે શું કે ને જ્યાં ત્યાં મોઢું મારવું પડ્યું? બેલા, જે જ્યાં ત્યાં મોઢું મારે ને, એનામાં કમી હોય છે. જેમની સાથે દગો થાય છે એમની કોઈ ભૂલ નથી હોતી. હું હમણાં જઈને રોહનને કહીને આવું છું કે મારું ડિસિઝન ફાઇનલ છે, બસ. બરાબર છે, હવે આટલું વિચાર્યું છે તો વધારે ના વિચારીશ. ખબર નહીં આ નામની પાછળ કેવા કેવા ધંધા ચાલે છે તમારા.
જે કંપનીના માલિકનું બીજી સ્ત્રી જોડે અફેર રહી ચૂક્યો હોય એ કંપનીના એમ્પ્લોયથી બીજી શું આશા રાખીએ અમે? પ્લીઝ આ શું કહી રહ્યા છો તમે? હું સાચું કહું છું મિસ જોયા અરોરા, સાચું તો કહું છું. ઓકે, ઇન્ડસ્ટ્રી જાણે છે કેટલું સંતાડીશ તું, કોનાથી સંતાડીશ તું? ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી લે તારી કંપનીનું નામ, સૌથી પહેલા અફેર્સની તો ઇન્ફોર્મેશન આવે છે એમાં. મને મારા પૈસા પાછા જોઈએ, આઈ વોન્ટ રિફંડ. ખબર નહીં કેવા ખરાબ ટાઈમે મેં તમને કોન્ટ્રાક્ટ આપ્યો, જો મને મારા પૈસા પાછા ન મળ્યા ને તો હું તને કોર્ટ ઘસેડીને લઈ જઈશ. જોયો, પછી હું નહીં મારા લોયર્સ તારાથી વાત કરશે, સમજી તું? યશ, તમે ચિંતા ના કરો, હું આમ તમારી કંપની પર ડાઘ નહીં લાગવા દઉં. બેબી, આર યુ ઓકે? તને વાગ્યું તો નહીં? હા થપ. કમ કમ કમ, આખો મેકઅપ મેકઅપ નહીં, હેરસ્ટાઈલ ખરાબ થઈ ગઈ મારી આખી. રોહન, એક વાત કે, અમે લોકો આટલા નજીક હતા, તને એક વાર માટે પણ એવું ના થયું કે અમે કંઈક ખોટું કરી રહ્યા છીએ? જે તે જોયું એ નહીં, જે ના જોયું એ હેશટેગ કઈ જ નથી થયું. ઓલ ગુડ. શું વિચારી રહી હતી? ઓ માય ગોડ, આઈ એમ સો સોરી રોહન, આઈ એમ સો સોરી. ઇટ્સ ઓકે બેબી, ઇટ્સ ઓકે. મને ખબર નહીં શું થઈ ગયું હતું, એમાં એવું છે ને કે લગ્નના ટેન્શનમાં જેમ સ્કિન પર રિંકલ્સ આવે ને એવી રીતે મારા બ્રેનમાં રિંકલ્સ આવી ગયા હતા. ઓ માય ગોડ, ઓ માય ગોડ. રિંકલ્સ હોય કે ના હોય, આઈ લવ યુ, અને લગ્ન કરીશ તો ફક્ત તારી સાથે. ઓ થેન્ક યુ, થેન્ક યુ સો મચ. પ્રેમમાં લોકોના વિશ્વાસને સાચવી રાખો છો. રિયલી? હાઉ સ્ટ્રેન્જ, કારણ કે મને પ્રેમ જેવી બકવાસ વસ્તુ પર સહેજ પણ વિશ્વાસ નથી. વોટ? બસ એટલી ખબર છે કે જોયા કેવી પણ હોય આવું ના કરી શકે, આટલી નીચે ના પડી શકે. અગર જોયાની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત ને તો હું બેલા સાથે વાત કરવા ના આવ. તું બચી ગયો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. દર વખતે હું પ્રયત્ન કરું છું કે યશની કંપનીને કઈ જ ના થાય, પણ દર વખતે હું પાછી જ પડું છું. તારો કોઈ જ વાત નથી જોયા, બની શકે તારા નસીબમાં જ લખ્યું હોય આ બધી વસ્તુઓ. જોયા મેમ, જોયા મેમ, એક પ્રોબ્લેમ છે. એ પંડિતજી પૂછતા હતા કે મુહૂર્ત સાંજે 7 વાગ્યાથી છે તો એમને કેટલા વાગે આવવાનું છે સાંજે? કેમ આકાંક્ષા, તારે ફેરા ફરવા છે? ફરવા તો છે પણ આજે નહીં. લગ્ન કેન્સલ થઈ ગયા છે. બેલાએ લગ્ન કેન્સલ કર્યા છે. તને બ્રેકિંગ ન્યૂઝ નથી પડ્યા શું? વોટ? પણ મને એ નથી સમજાતું કે સોહન ત્યાં બાથરૂમમાં પહોંચ્યો કેવી રીતે. એ માહી મેમે કહ્યું હતું ને કે, હા મેચ તો કહ્યું હતું કે આદિએ કહ્યું હતું કે રોહનને કે બેલા એનો બાથરૂમમાં વેઇટ કરે છે. હવે બીજા રાઉન્ડની રાહ જો, કારણ કે હારવાની આદત તો મને પણ નથી. હજુ તો માત્ર મહેંદી થઈ છે, લગ્ન તો હજુ બાકી છે. મેં રાયતું ફેલાવી દીધું છે, તું સમેટી શકતી હો તો સમેટી લે. આદિત્ય હુડા, મારે પહેલા જ સમજી જવાનું હતું કે આના પાછળ ફક્ત એમનો હાથ હોઈ શકે. રોહનને હાથે કરીને બાથરૂમમાં મોકલવો જેથી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય. કોઈ માણસ આટલું કેવી રીતે પડી શકે? મારી ઇજ્જત પર આંગળી ઉઠાવવામાં આવી અને ખરાબ મજા. બસ હું હવે સહન નહીં કરું. આ
આમ શું જોવે છે? ખાઈ જઈશ મને, જા અહીંયાથી. સોરી મેમ. જોયા પ્લીઝ મને માફ કરી દે, પ્લીઝ જોયા. આપણે બે તો બેસ્ટીઝ છીએ ને, અને બેસ્ટીઝમાં તો આવા નાના મોટા ઝઘડા થતા રહે હે ને. પછી આદિત્યએ મને સમજાવી ત્યારે મને રિયલાઈઝ થયું કે આ મેં શું કરી નાખ્યું. તું અને રો તો આવું કરી જ ના શકો. જે મેં જોયું એ એવું ના હતું. જોયા તે મને માફ કરી દીધી ને. તું લગ્ન છોડીને તો નહીં જાય ને? નહીતર હું લગ્ન જ નહીં કરું. આઈ એમ સોરી જોયા, પ્લીઝ મને માફ કરી દે. આઈ એમ સોરી. લગ્નની તૈયારીઓ કરીએ. એટલે તે મને માફ કરી દીધી. યે, હેશટેગ અમેઝિંગ. ચાલો ગર્લ્સ, ચાલો ચાલો ચાલો. ચલો કઈ નહીં, આ નાટક તો પૂરું થયું. આગળવાળા ધમાકાનું શું કરીશ જોયા? હમ, નૂર, જોયાને ફોન ટ્રાય કરો. જોયાનો પણ ફોન બંધ આવે છે. નૂર ખબર નહીં કઈ હાલતમાં હશે. કેમ ફોન લગાવો છો તમે બંનેને? શું ફાયદો? મારો ડર જીતી ગયો છે અને પ્રેમ હારી ગયો. હવે આમાં એમનો શું દોષ? હોય શકે અમારી પરવરિશમાં જ કઈ ખામી રહી ગઈ હોય, નહીતર એક જેવી બંને ના નીકળતી. કોઈ તો કારણ રહ્યું હશે ને વસીમ, કે નૂરે આટલું મોટું પગલું ભરી લીધું. વસીમ કદાચ એ પણ તો બની શકે, કદાચ તમારા ને નૂર વચ્ચે જે ટેન્શન ચાલી રહી હતી એના લીધે. કારણ શોધે છે. ક્યાર સુધી તારા દીકરીઓના વર્તનની સફાઈ આપતી રહેશે રોશના? તું આ ઘરની સ્ત્રીઓ પણ માશાલ્લા. એક કામ કરો, તમે તમારી બંને દીકરીઓની જેમ તમે પણ અમને છોડીને જતા રહો. જીવી લેશ બાકીની વધેલી જિંદગી. જે રીતે મારા માટે મારી બંને દીકરીઓ મરી ગઈ છે, સમજી જઈશ પત્ની પણ નથી રહી. ભાઈ, મહેમાન આવવાની તૈયારી કરો. એક્સક્યુઝ મી મિસ્ટર કપૂર, હકીકતમાં કાલે રાત્રે તમે એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા. જોયા, કાલે મારી દીકરીનું સંગીત હતું, અડધું શહેર આવેલું હતું. તમે કોની વાત કરી રહ્યા છો? આશીષ નામ છે એમનું. આશીષ મહેશ્વરી જી, મને એમનું એડ્રેસ મળી શકે? ઓ શ્યોર, કેમ નહીં. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ. ચલો, ડાયરી તો મળી ગઈ. વધારે ચિંતા કરું છું? નામ હો, તમે વધારે વિચારો છો. સંજોગ જ કઈ કેવા છે. ઇનફેક્ટ આ વખતે અમને બધાને આદિત્ય તરફ થોડું વધારે ધ્યાન આપવું જ પડશે. પણ એનો મતલબ એમ નથી કે અમે તારી ચિંતા નથી કરતા. તું અમારો નાનો દીકરો હોવા છતાં પણ મારો મોટા દીકરા જેવો છે. ઇનફેક્ટ આખા ઘરને તે જ તો સંભાળીને રાખ્યું છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. જાણો છો મારાથી તમે કેટલો પ્રેમ કરો છો. ના બેટા, તું નહીં સમજે. તું ક્યારેય નહીં જાણી શક્યો હું તને કેટલો પ્રેમ કરું છું. તમે બંને ને, તમે બંને મારો જીવ છો. અને ક્યારેક પણ અજાણતા મારાથી કે તારા પપ્પાથી કઈ કમી રહી ગઈ હોય ને તો બેટા અમને માફ કરી દેજે. ના મમ, તમે મને શરમમાં નાખો છો. પ્લીઝ છોડ બેટા,
ખબર છે તારા પસંદનો ગાજરનો હલવો બનાવ્યો છે. રીયલી? ઉપરથી તલ નાખીને? માં એકદમ જો તને ગમે છે હમણાં મોકલાવું. જી મા. શું અંદર આવી શકું છું? ડિયર ડાયરી, ઓબ્વિયસલી તને તો ખબર જ છે મારું નામ પૂજા છે અને તારાથી વાતો કરવી મારી સૌથી જૂની આદત. સો હાય અગેન. આઈ એમ સોરી ઝવેજી, હું વધારે વાર તમારી સાથે વાત નહીં કરી શકું, મારી ફ્લાઇટ છે. હું તમારો વધારે ટાઈમ નહીં લઉં. તો તમે મિસ્ટર કપૂર સાથે કામ કરો છો? આશીષ, તમે યશના સૌથી ખાસ દોસ્ત હતા. તમે અમારા ઘરે પણ આવ્યા હતા મસૂરી અમને મળવા. તો પછી તમે યશના અંતિમ સંસ્કાર કે ચોથ પર કેમ ના આવ્યા? જી સોયાજી, આ સાચી વાત છે. યશ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો ત્યાં સુધી કે બધા લોકો અમને ઘણા વર્ષો સુધી ભાઈ સમજતા હતા. પણ એના પછી અમારા સંબંધમાં થોડી ખટાશ આવી ગઈ હતી. કેમ? એણે થોડા નિર્ણય લીધા હતા, ખોટા નિર્ણય, જેનાથી બિઝનેસને ઘણું નુકસાન થયું. છેલ્લે બે દોસ્તોની વચ્ચે પૈસા આવી જ ગયા હશે. હું એનાથી જૂતો તો થયો, પણ સાચું માનજો, હું હંમેશાથી એનો વેલ વિશર હતો. વિચારું છું એ જેવો હતો સાચો હતો. અને હું એ પણ જાણું છું કે મને એના જેવો દોસ્ત હવે લાઈફમાં બીજી વાર નહીં મળે. કદાચ કેની જોડે થોડો સમય વધારે વિતાવવા મળી જાત. એટલા માટે જ હું અહીંયા આવી છું આશીષ. યશના વિરોધમાં લોકોની વાતો સાંભળી સાંભળીને હું કંટાળી ગઈ છું. નથી સાંભળી શકતી હું એમના વિશે હવે વધારે વાતો. હું તમારી મદદ માંગવા આવી છું. હું લોકોના મોઢા હંમેશા માટે બંધ કરવા માંગુ છું. એક સીધો જ સવાલ પૂછીશ તમને. યશ અને પૂજા ફક્ત મિત્રો હતા ને? સ્કૂલમાં જ્યારે ગુજગુજતાએ જોઈ હતી ને, ત્યારે મારી અને આદિની આ ફેવરેટ ફિલ્મ બની ગઈ હતી. આદિ ત્યારથી અત્યાર સુધી એવું જ માનતો રહ્યો કે પ્રેમ દોસ્તી છે. એ દોસ્ત હતો, મારો સૌથી સારો દોસ્ત હતો. પણ ક્યારે મારો પ્રેમ મારું બધું જ બની ગયો ખબર જ ના પડી. પણ લગ્ન પછી દોસ્તીની નહીં પ્રેમની જરૂર હતી. દોસ્તીનું સુકૂન નહીં પણ પ્રેમના જનૂનની જરૂર હતી મને. પણ આદિત્ય મને ક્યારે આપી જ ના શક્યો. આદિ, તું હજી તૈયાર નથી થયો? હજુ કેટલો તૈયાર થયો? સૂટ પહેરીને રમું છું. તું પાછો ભૂલી ગયો ને, પોએટ્રી નાઈટમાં જવાનું છે. ના, મને આ છે હું નથી આવતો. કેમ? કારણ કે તારી પોએટ્રી નાઈટ્સ બહુ કંટાળાજનક હોય છે. તો આદિ, હું પણ તો આવું છું ને તારી ફૂટબોલ મેચીસમાં જબરજસ્તી. અરે ફૂટબોલ મેચ કેટલી એક્સાઇટિંગ હોય છે ને, ત્યાં આગળ ચાર લોકો બેસીને પોએટ્રી. પ્લીઝ યસ, સ્પેર મી પૂજા. અચ્છા, 22 લોકો જે એક જ બોલ પાછળ ભાગે છે એ? યુ ઓલસો સ્પેર મી. હા આદિ, જો જો તારી ભાભી મને કેટલું ટોર્ચર કરે છે. જો ભાભીને ટોર્ચર તમે કરો છો? અચ્છા બેટા, ભાભીના ચમચા ક્યારેક તો મારી સાઈડ લીધા કર. એક સેકન્ડ. હા અર્જુન, તમારો એકલો સબૂત છે, જોઈ લે. હવે ગયા અઠવાડિયે એને મને પ્રોમિસ કર્યું હતું કે આ મારી સાથે પોએટ્રી નાઈટ પર આવશે, અને હવે નથી આવતો. હું એકલી જઉં છું અને કોઈ પણ ક્યુટ છોકરાએ જે એવું સમજી લીધું કે હું એકલી છું, તો એ મારી ભૂલ નથી. મારાથી વધારે ક્યુટ છોકરો તને મળી જ ના શકે. જેટલું ટ્રાય કરવું હોય કરી લે. તું મને ચેલેન્જ કરે છે આદિ. ચેલેન્જ? રાહુલ અને અંજલિનો ઝઘડો, રાહુલ અને અંજલિનો ઝઘડો. આપણું નામ પૂજા અને આદિ છે. બટ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ. યા, હું બેસ્ટ ફ્રેન્ડ હતી, હવે હું તારી પત્ની છું.
બેસ્ટ ફ્રેન્ડ પણ છે ને, પત્ની પણ છે ને. સાંભળ ને પૂજા, ચિપ્સ મોકલાઈ દે ને. પહેલી વાર પૂજાને હું જસ્ટિસ શાયરી વાળી ઇવેન્ટમાં મળ્યો હતો. એક પોએટ્રીનું ક્લબ હતું, શું નામ હતું એનું? મોસિકી.